મંગલ મહાદેવ મહાદેવ. તો જો અત્યારે આપણે શિરોડાથી નીકળી ગયા, કારણ કે શ્રીમદજીનું કામ હતું પૂર્ણ કરીને, અને અત્યારે પહોંચી ગયા છે આપણે સાળંગપુર. તો બસ હવે સાળંગપુર આપણે હોલ્ડ કરવાનો છે, અને અમારે એક મોટા યુટ્યુબર પાછળ બેઠા છે શોભાબેન, જો તો બધા, અને અમારા જીજાજી એ ગાડી આકે છે. તો બધા સાથે સાથે નીકળી ગયા છે, કારણ કે કઈ વાહન મળ્યું નહીં એટલે ગાડીમાં વીએ, અને હમણાં સાળંગપુર આપણે હોલ્ડ કરવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે તમને. અહીંથી જવાનું છે સીધું આપણે સાળંગપુર, નહીં સાળંગપુરથી જવાનું છે સીધું નાવડા. ક્યાં? નાવડા. તો ચાલો. તો અત્યારે જો આપણે સાળંગપુરની અંદર એન્ટર થઈ ગયા છે, મંદિર ને બધું બતાવી છે, પણ હવે અંદર જવાનો તો આપણી પાસે ટાઈમ નથી, પણ બહાર ઉભા રહીશું ને સોળા ને એવું પૂછ્યું, કારણ કે કાલે આપણે એક શોર્ટ વિડીયો મૂક્યો હતો. તો વિડીયોમાં બન્યા રહેજો, અને કરવાનો છે આપણે હોલ્ટ. સોળા પીવાની કા કાવ્યા, સોળા પીવાની દર્શન કરીએ, દર્શન કરીએ. આપણે અંદર બે જ મિનિટમાં ને બધાના દર્શન કરાવો, વિડીયોમાં કન્ટિન્યુ બના દેજો. કારણ કે આપણે બહારવાળા લોકો સોડા પીવે છે, તો થોડાક આપણે અંદર દાદાના દર્શન કરાવી અને જોઈ, કારણ કે અત્યારે ટ્રાફિક તો હોય નહીં ખાસ એટલું બધું. હું તમને દાદાના દર્શન કરાવું, જલ્દી જલ્દી ફટાફટ દર્શન કરીને આપણે નીકળી જઈએ, કારણ કે ઓલા લોકો હોય છે વાટે, અને કાવ્યાની નથી આવ્યા, એ બહાર છે. અને જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે ઓલા લોકો વાટે તો હશે, પણ આપણે બે મિનિટમાં જઈને વીએ. તો આ રીતનું કંઈ કંઈ લોકેશન છે, જો ત્યાં બહુ મસ્ત કષ્ટભંજન મહાદેવ સાળંગપુર. તો કરી લો બધા દાદાના દર્શન. એવું છે કે એ લોકોને ઉતાવળ છે, જેને એ લોકોને વડોદરા પહોંચવાનું છે 9 વાગ્યા પહેલા, એટલે અહીં જાજુ કઈ ખોટી થવા એમ છે નહીં, એટલે આપણે ફટાફટ તમને દર્શન કરાવ્યા. અને હવે અહીંથી આપણે સીધું એવું જવાનું છે બરવાળા, અને બરવાળાથી જવાનું છે સીધું નાવડા, ને નાવડા આપણે રોકાવાનું છે. રોકાવાનું કારણ એવું છે કે હવે કાંઈ વાહન મળે નહીં અહીંથી ભાવનગરનું, મળે પણ બહુ મોડું પહોંચે, કારણ કે 10 વાગ્યે આપણે ઘરે પહોંચ્યું, સીધા આપણે વ્યા જઈશું નાવડા. નાવડા આપણે રોકાઈ જઈશું. તો બસ ચાલો, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો, અને લોકો સોડા પીવે છે ત્યાં આપણે જઈ, સોડા પીવા ઉભા રહ્યા છે, સોડા બનાવી નાખે ઠંડી ઠંડી, એટલે પીને સીધા નીકળી જાય. અને આપણી ગાડી તો સામે પડી છે, કારણ કે ગાડી છે આડી, કારણ કે આ રોડ કાંઠે જ આ રીતે મંદિર છે, જો આપણી ગાડી સામે પડી. શોભા દીદી કંઈ કહેવાનું છે? તો અમારે જો આ શોભા રેસીપી બુક અમારે, કારણ કે મોટા યુટ્યુબર છે બરોડામાં, અને
કારણ કે જોતા હશે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો બધે સોડા પીવો. અહીંયા અમારા કાવ્યાબેન ને હળીવાળા પાન ખાવા હતા, તો જો આપણે બનારસી પાન અત્યારે લેવા આવ્યા હતા, શેડ પાન, કારણ કે સાળંગપુરમાં જ મળે, મસ્ત પાન આવે, જોરદાર કેમ શેડ. તો બસ બીજું કાંઈ નહીં, આપણે પાન લઈ લીધા છે, ચાર પાન, આપણે સીધા જેવી ગાડીએ, કારણ કે ગાડીએ વાટે છે ને ફૂલેફૂલ ઉતાવળ છે, તો ફટાફટ જાવી. અને કોને કોને આ પાન ખાધેલા છે કોમેન્ટમાં ખાસ કહેજો. અને ક્યાં પાન કહેવાય છે? સિંગોડા, સિંગોડા પાન કહેવાય. તો પૈસા આપી દે પાછા, એટલે આપણે ફટાફટ જવા દેવી ગાડીએ. તો હાલો જો આપણે પાન લઈ લીધા છે, અને અમારે શોભાબેન ની બધા વાટે છે, કારણ કે ઉતાવળ બહુ છે આજે, ઉતાવળ જેટલી છે કે નહીં. તમારા કાવ્યાબેન ની બે ગયા છે ગાડીમાં, જો કારણ કે કાવ્યાબેન પાન ખાવા લઈ લીધા છે આપણે પાન. તો ફટાફટ લઈ જઈએ ગાડીમાં. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અમારી શોભાબેન ની બધા બે ગયા છે, તો કાવ્યાબેન બેઠે લાગ નથી આવતું કાકા, એવી ચડી ગયા છીએ. અને અમારા કાવ્યાબેન તો પાન ખૂટવાડી દીધું. કાવ્ય બતે તો ખરી, કેવું લાગ્યું બેટા પાન? મીઠું લાગ્યું ને, મજા આવી છે કાવ્યાબેન ને પાન ખાવાની. તો હવે આપણે સીધા મળવી બરવાળા જઈને. કેમ કાવ્ય, બરવાળા ઉતરી જાવ ને? વ્યૂ જવાનું છે ને મામણ કર્યો પાછું, તો હવે સીધું વ્યૂ જવાનું છે એના કાવ્ય ને મામણ કર્યા. તો આ વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. ચાલો તો આપણે મળવી બરવાળા છે. તો જો અત્યારે આવી ગયા છીએ આપણે, ખાંભડા પગી ગયા છીએ, અને હા ખાંભડાના પેંડા કા બાજાર રાયસંગ પેંડા વાળા, અહીંયા બહુ મસ્ત મસ્ત જો કેટલી મસ્ત સણિયા સોળી, કારણ કે આ રોડે ઠેડ સુધી સણિયા સોળીઓ આવશે, હું તમને બતાવીશ. બહુ મસ્ત મસ્ત બધી સણિયા સોળી અહીંયા જોવા મળે છે, આપણી સાઈડ ન મળે. કેમ કાવ્ય, ન મળે ને આપણી સાઈડ સણિયા સોળીને? બહુ મસ્ત મસ્ત જોવા, કારણ કે અમારા કાવ્યાબેન ને સણિયા સોળી બહુ ગમી ગઈ. કેમ કાવ્ય? હા, અને અહીંયા માટીના વાસણ પણ એટલા બધા મસ્ત મળે હાઈવે રોડ ઉપર. આ બધી અમારા પ્રજાપતિ ની દુકાન છે, ફ્લાવર્સ ને બધા બહુ મસ્ત મસ્ત મળે. તો અત્યારે આવી ગયું છે આપણે કુંડળ. કુંડળ પગી ગયા. કેમ કાવ્ય, અમારે કાવ્ય ને કુંડળ બહુ ગમે. જાવ કાવ્ય કુંડળ? નહીં, થાકી ગઈ ને બે દિવસ, તો અમારે કાવ્ય બહુ થાકી ગઈ છે. આપણે આનો વ્લોગ પણ જો લાલ મરસાઈ રહ્યા મસ્ત. મસ્ત લાલ મરસા છે, લેવા છે. તો જો આ સ્વામિનારાયણ મંદિર છે, નીલકંઠ મહાદેવ, આપણે એનો વ્લોગ મૂકેલો છે. કાવ્યાબેન ને મન ગયું છે. કેમ છે કાવ્યાબેન, જવાનું છે? અમારે મુકેશ ને તો કેટલા વાગ્યા સુધી ગાડી આપવાનું છે? મુકેશ 8 વાગ્યા સુધી ચાલશે કન્ટિન્યુ. કન્ટિન્યુ નાવડા રોકાવું છે, રોકાઈ જાવ, રોકાઈ જવું છે, રોકાઈ જવું. જો બા નાવડા ગણપતિ બાપા નારાજ થઈ જાય, કારણ કે અહીંયા ગણપતિ દાદા પધરાવા જવાનું છે, વિસર્જન એના બાકી છે. અને કારણ કે 9 વાગ્યા રાતે પોક છે, તો વિસર્જન તો 9 વાગ્યે થાય છે ને? શોભા, હા 9 વાગ્યે વડોદરામાં, કારણ કે આખી રાત વિસર્જન ચાલુ હોય, એટલે કઈ ટેન્શન નથી. ને આપણે જ્યાં હતા ત્યાંથી જ આપણે મોડું થઈ ગયું, એટલે કામ કીધું એવું જોયું ને મહેમાન ને મૂકવા. હા, કારણ કે લેવા જવાનું મૂકવા જવાનું એવું બધું મહેમાન ને કર્યું, એટલે થઈ ગયું થોડું મોડું. અમારે મુકેશ કુમાર નાવડા સુધી ગાડી લઈને આવે છે મૂકવા, સાઈન મૂકવા. સાઈન મૂકવા આવો છો? સાઈન મૂકવા આવે છે મુકેશ કુમાર ની, કારણ કે અમારે
મારા લાઈટ કે જી જોઈ રાખે ને એટલે સાઈન મૂકવા આપણને આવે. કાકા ભાઈ સાઈન મૂકવા આવે કે સાઈન મૂકવા નથી આવે? ત્યાં રસ્તો છે તો નેતી હાલે નેતી ઉભી. હા, કારણ કે સિદ્ધાર્થ થી નીકળી જાય. નેતી કયો આવ્યો લાગે? બરવાળા થી સીધા વ્યા દઈશું નાવડા. અહીંયા પણ ઘણી એવી દુકાનો હોય છે, કારણ કે માટીના વાસણ અને ચણિયા છોડી દેવું બધું. બસ થોડીક વાર છે એન્ટર થવાનું, કારણ કે ગેટ તો આવી ગયો છે. અહીંથી થાય છે અમદાવાદ 133 કિલોમીટર ને બગોદરા થાય છે 35 કિલોમીટર. અમરેલી ઓલી સાઈડ એવું તો 118. તો જો અહીંયા કેટલા મસ્ત માટીના વાસણ મળે છે. જો શો આ દુકાન છે ને લાલાન હારા ને એની દુકાન છે. હા, તો ફાઇનલી થઈ ગયા છીએ અત્યારે બરવાળાની અંદર એન્ટર. અને મસ્ત મસ્ત શિપડા કંટોળા કાવ્યા હજી મળે તો બટા પાકલ શિપડા. તો જો અહીંયા દાદાના દર્શનથી પૂન પધારશો. હવે અહીંથી બરવાળાથી સીધું આપણે ચડી જવાનું હાઈવે નાવડા, સીધું નાવડા. કેમ કાવ્યા? અમારે કાવ્યા બેન કઈ વ્લોગમાં બોલતા નથી, કારણ કે થોડાક બીમાર પડી ગયા છે. કેમ કાવ્યા? એવું છે ને, ઢીલા ઢીલા થઈ ગયા છો. મામાને ઘરે જઈને બોલવાનું કઈ બોલવાનું. તો બસ બીજું તો કાંઈ નહીં, હમણાં આપણે ચડીએ નાવડાવાળા રોડે એટલે હું તમને બતાવું. ચાલો વિડીયોમાં કન્ફ્યુઝ બનાવી દેજો. આપણે ચડી જઈએ સીધા નાવડાવાળા રોડે કાવ્યા ને મામનગીરી. કેમ કાવ્યા? જાઓ ને બટા. નો છૂટ કે કા કાવ્યા? એવું થયું ને બટા. તો આ છે હેબતપુર વાળો રોડ. અહીંથી સીધો એક્સપ્રેસ ધોલેરા મળી જાય છે. આપણે તો વૈશમાં નાવડા ઉતરી જવાનું છે. આપણે પૂરો અને હવે મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મંગલ, મહાદેવ મહાદેવ. ચાલો બાય.